ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે અમે ગુજરાતી વ્યાકરણ કરશું. આજે આપણે તેમાં છે વિશેષણ, તેમાં નીચે ફકરો આપેલો હોય, રમજું એ સકીના ને હેથી ઉછેરી મોટી કરેલી. વાત્સલ્યથી રમજું પુત્રીના લાલન પાલન કરતો હતો. પોતે કોઈ વાર રોટલો ખાઈને ચલાવી લે, પણ પુત્રીને તો પકવાન જ જમાડે. પોતે કપડાં પર સો થેગડા મારે, પણ સકીનાને તો ફૂલફટાક જ બનાવીને બહાર કાઢે. પુત્રીને રમજું અછો અછો બાલા કરતો. નીચેનો ફકરો વાંચીએ આપણે, કે રમજીએ સકીનાને સગી માં કરતાં સવાયા હેતથી ઉછેરી મોટી કરેલી. માતા તેમજ પિતાના બેવડા વાત્સલ્યથી રમજું પુત્રીના લાલન પાલન કરતો હતો. પોતે કોઈ વાર સૂકો રોટલો ખાઈને ચલાવી લે, પણ પુત્રીને તો પકવાન જ જમાણે. પોતે ફાટ્યા તૂટ્યા કપડાં પહેરે, પર સો થીગડા મારે, પણ સખીનાને ફૂલ ફટાક બનાવીને જ બહાર કાઢી. અમારી પુત્રીને રમજો છો છો વાના કરતો. તે એમાં છે બંને ફકરામાં શું ભેદ લાગે છે? તો બીજો ફકરો છે વધારે ભાવવાહી લાગે છે, એનું કારણ સમજાય છે. તેનું કારણ છે કે બીજા ફકરામાં પ્રયોજાયેલા વિશેષણો. વિશેષણ, તમે વિશેષણ અગાઉ અભ્યાસ કર્યો હોય છે, તમે જાણો છો કે વિશેષણ એટલે જે નામના અર્થમાં વધારો કરે છે તેને તમે વિશેષણ કહેવાય છે. કે વિશેષણના વિવિધ પ્રકારો છે, તો રચનાને આધે વિશેષણના વિવિધ પ્રકાર છે. તે પહેલો પ્રકાર છે વિકારી વિશેષણ, બીજો પ્રકાર છે અવિકારી વિશેષણ. એવા બે પ્રકારમાં આવે છે. જે વિશેષણ અને તેના વિશેષ્ય એટલે સંજ્ઞાના લિંગ વચન આદિને આધારે બદલાય તેને વિકારી વિશેષણ કહેવાય. કે જેમ કે નાનું, નાનો ભાઈ, નાની કવિતા, નાનું ઝાડ, એ વિશેષણ. તે સંજ્ઞાને વિશેષ્ય એટલે સંજ્ઞાને આધારે પરિવર્તન લેતું નથી તેને અવિકારી વિશેષણ કહેવાય. કે હોશિયાર વિદ્યાર્થી, હોશિયાર પ્રાણી. તો જેમ કે વિકારી વિશેષણમાં જે લિંગ વચન અનુસાર બદલાય છે તેને નાનો નાની થઈ શકે છે, પણ જાણે કે હોશિયારનું હોશિયારી કે હોશિયારું એવું નથી થઈ શકતું. તો કાર્યને આધારે વિશેષણના પ્રકાર પણ તમે જાણો છો. ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, જથ્થાવાચક વિશેષણ, માત્રાસૂચક વિશેષણ. આ ઉપરાંત વિશેષણ ઉપરથી પણ સર્વનામ ઉપરથી પણ વિશેષણ સાધવામાં આવે છે, તેને સાર્વનામિક વિશેષણ કહે છે. આપણે આ પ્રકારો ફરી એકવાર જોઈ લઈએ છીએ. તેમાં છે ગુણવાચક વિશેષણ. તો ગુણ જે હોય એને વિશેષતા બતાવતી એને વિશેષણ ગુણવાચક વિશેષણ કહેવાય છે. જાણે કે સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સફેદ, જાડું, મોટું, ઘરડું, તે શું છે? ઠંડુ, ડાયું, વિશાળ, સાંકડું વગેરે, તે શું બતાવે છે? ગુણ બતાવે છે. પછી સંખ્યાવાચક વિશેષણ, એમાં પહેલો પ્રકાર છે ક, તો સાદી પૂર્ણ સંખ્યાવાચક, એક, બે, 35, 89 વગેરે. પછી ક્રમિક વિશેષ, ક્રમિક સંખ્યાવાચક વિશેષણમાં પહેલું, બીજું, આઠું, એમાં ક્રમ દેખાડવામાં આવે છે. પછી સંખ્યાવાચન વાચક, એમાં પા, અડધો, પૂર્ણ, સવા વગેરે. જથ્થાવાચક વિશેષણ છે, તો એમાં જે ઘણું, બહુ, થોડું, ઓછું, વધારે, બહુ કામ, ઘણી પ્રવૃત્તિ એવું હોય છે. માત્રાસૂચકમાં ઓછું, ઘેરું, સાવ, તંદન, એમાં માત્રા સુખવે સૂચવે છે. સાર્વનામિક વિશેષણમાં મારું, તારું, આપણું, તેનું, તેમનું, આટલું, અવળું, આવડું વિશેષણનો આ પ્રકારનો ખ્યાલ આવે છે. પછી નીચેની વાક્ય પંક્તિઓમાંથી વિશેષણ તાવી અને તેના પ્રકાર જણાવી શકો. પછી આવે મારું નાનું ગામ, પછી બીજું છે એમાં બે ત્રણ નાના મોટા ટીંબા, ત્રીજું છે એમાં એવી અટકો વિશાળ રમજું મીના હૃદય પર છવાયો, ચોથું છે પહાડો વચ્ચેના વાંકાચૂકા સાંકડા માર્ગમાંથી લાંબી લાંબી વણઝાર આવી રહી છે, પછી પાંચમું છે ઉજ્જળ ટીંબાની વાવ ખાલી ભેખાર પડી. તો એમાં વિશેષણના એના પ્રકાર જોઈએ તો મારું છે, પહેલાં ઉદાહરણમાં મારું છે સાર્વનામિક અને નાનું છે ગુણવાચક છે. બીજા વાક્યમાં બે ત્રણ સંખ્યાવાચક અને નાના મોટા શું છે ગુણવાચક છે. પછી આમાં અદકો છે ત્રીજા ઉદાહરણમાં, અદકો એટલે માત્રાસૂચક છે.
ચોથું છે વાકાચૂકા, એ શું છે? ગુણવાચક. સાંકડા છે એ ગુણવાચક, લાંબી લાંબી એ ગુણવાચક છે. પછી પાંચમા ઉદાહરણમાં ઉજ્જળ એટલે ગુણવાચક છે અને ખાલી છે એ ગુણવાચક છે. તો આ વિશેષણોમાંથી વિકારી અવિકારી અલગ તારવીએ. ચાલો ઝડપથી જોઈએ અને તેની યાદી બને. વિકારી એટલે મારું, નાનું, મોટું, વધકું, વાકું ચૂકું, સાંકડું, લાંબું. અવિકારી એટલે ઉજ્જળ અને ખાલી છે. તો એના પછી છે કે વિશેષણના રચનાગત કાર્યના આધારે લખાયેલું છે. અરજીમાં પહેલું ઉદાહરણ છે, અરજીમાં લખાયેલી કરુણ કહાણીઓ રાણીની આંખોમાં આંસુ આણી દીધા. પછી બીજું છે, ખોટા ખોટા રૂસડા લેતી અજમ નટકટને નખરાળી નવોઢા રમી રહી. ત્રીજા ઉદાહરણમાં છે, જેઠીમાંએ મોટી રેશમી ઓઢણી ઉપર અરજી મોટા અક્ષરોમાં સાંગો પાંગ છાપીને તૈયાર કરી. ચોથું છે, તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. પાંચમું છે, ગામની બાજુમાં કોઈ પ્રસિદ્ધ સ્થળ નથી. છઠ્ઠું છે, ઉદાહરણ કે પરિણામે રમજુના હૃદયમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. સાતમું છે, રાંક રમજું રાજી ખુશી થઈ ગયો. આઠમું છે, લાજના લાંબા ખૂંટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા. નવમું છે, વગડા વચ્ચે એકાકી મંદિર છે. દસમું છે, વ્યવહાર ડાયા લોકો આ ગરીબ માણસની આવી ધૂનને ગાણપણમાં ખપાવતા, પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોની ક્યાં પડી હતી. પછી એમાં વિશેષણનો પ્રકાર જોઈ અને જણાવી શકશો ને. એમાં જોઈએ આપણે, કરુણા છે પહેલાં ઉદાહરણમાં એ ગુણવાચક છે. બીજા ઉદાહરણમાં ખોટા ખોટા એ ગુણવાચક, અજબ ગુણવાચક, નટખટ ગુણવાચક, નખરાણી ગુણવાચક. પછી ત્રીજા ઉદાહરણમાં મોટી છે એ ગુણવાચક અને રેશમી ગુણવાચક, મોટા ગુણવાચક. ચોથા ઉદાહરણમાં યોગ્ય ગુણવાચક. પાંચમા ઉદાહરણમાં કોઈ એટલે સાર્વનામિક અને પ્રસિદ્ધ છે ગુણવાચક વિશેષણ છે. છઠ્ઠા ઉદાહરણમાં બમણું છે માત્રાસૂચક છે, રાંક એ ગુણવાચક છે. પછી આઠમા ઉદાહરણમાં લાંબા છે ગુણવાચક છે અને ઝીણી છે ગુણવાચક છે. નવમા ઉદાહરણમાં એકાકી છે ગુણવાચક છે. દસમા ઉદાહરણમાં વ્યવાડાયા એટલે ગુણવાચક, ગરીબ છે એ ગુણવાચક અને મનુષ્ય ગુણવાન. વિકારી અવિકારીમાં વર્ગીકૃત કરીએ. વિકારી વિશેષણ કરું, નખરાણું, ન મોટું, ન બમણું, લાંબુ, ઝીણું, વ્યવહારું અને ડાય. અને અવિકારી વિશેષમાં કરુણ, અજબ, નટખટ, રેશમી, યોગ્ય, કોઈ પ્રસિદ્ધ, રાંક, એકાકી, ગરીબ. તમારી દરેક કૃતિમાંથી પસાર થતી વિશેષણ સમજી અને એની કૃતિ માણી શકીએ છીએ. એના પછી છે આપણે રૂઢિપ્રયોગો. તો રૂઢિપ્રયોગો આપણે થોડાક જોઈએ કે રૂઢિપ્રયોગોમાં છે ભાષા વ્યવહારમાં સામેલ કરી તો ભાષા વ્યક્તિને વધારે સચોટ બનાવે છે. જેમ કે અધૂરો ઘડો, છલકાય ઘડો, તેનો અર્થ શું થાય? અપૂર્ણ કે અધકચરું જ્ઞાન હોવા છતાં જ્ઞાની હોવાનું ગુમાન દાખવે. આ બીજું છે, આંખો ઘડવી, તો એનો અર્થ શું થાય? ચેતી જવું, સાવધાન થવું. આંખે આંસુનું તોરણ બંધાઈ જયું એટલે એક ધાર્યું રડવા રડ્યા કરવું. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા એટલે એક ધારું રડ્યા કરવું. ઊની આંચ ન આવી એટલે જરા પણ નુકસાન ન થવું. કજિયાનું મોં કાળું કરવું એટલે કલેશથી વેગળા રહેવું. કડવો ઘૂંટડો ગળી જવો એટલે અપમાન સહન કરી લેવું. કાળજો કોરાવ્યું એટલે દિલને સંતાપ થવો. કેળ ઉપર કાકરો મૂકવો એટલે સખત મહેનત કરવી. જીવમાં જીવ આવ્યો એટલે ભય જતા સ્થિરતા અનુભવવી અથવા તો ચિંતા દૂર થવી. એના પછી ડાગડી ચસકી જવી, એનો અર્થ થાય છે પાગલ થઈ જવું. એના પછી છે, તાસીરો બોલી રહેવો એટલે સુરતાલની રમઝટની મજા આવી. દીપક ઓલવાઈ જવો એટલે એનો અર્થ શું થાય છે? મૃત્યુ પામવું. એના પછી દુઃખે પેટ અને કુટે માથું એટલે એક એનો અર્થ થાય એક વાતનું દુઃખ બીજી વાતમાં વ્યક્ત થવું. ધૂળ પછી એના પછીનું છે, ધૂળમાં મળી જવું એટલે નાશ પામવું. નાક કાપવું એટલે આભરૂને કલંક લગાડવું, બેઇજ્જત કરવું. પરસેવો રેડવો એટલે સખત મહેનત કરવી. બાજી બગડી જવી એટલે યોજના કે ગોઠપણ નિષ્ફળ જવી. ભોઠા પડવું એટલે શર્મિંદા થવું. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો.
વાળ થોડા થઈ જવા, તો એનો અર્થ થાય છે ઉંમર વધી જવી. શ્રાવણ ભાદરવો વર્ષો એટલે ચોથાર આસુએ રોવું, સોળ તાળવી એટલે નિરાતે સુવું અથવા તો મૃત્યુ પામવું, સોપાનો સર કરવા એટલે સિદ્ધિઓ હાંસલ કરવી, હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ ન રહેવી. જ્યાં લગી શ્વાસ ત્યાં લગી નાશ એટલે આશા અમર છે. ઝાઝી કીડીઓ સાપને તાળી એટલે નાના પણ ઘણા હોય તો મોટું કામ કરે. ધોમીનો કૂતરો ન ધજનો ન ઘાટનો એટલે બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર, બંને પક્ષનો વિશ્વાસ ગુમાવી. ન મામા કરતા કહેણા એટલે કહેવાતા મામા સારા એટલે તદ્દન અભાવ કરતા જે થોડું મળે તે પણ સારું ગણવું. નવરો બેઠો નખોદ વાળે એટલે કામ ન વગરનો માણસ મુશ્કેલી ઊભી કરે. એના પછી જે પાડાના વાક્ય પખાલી નિનામ એટલે એકના વાક્ય બીજાને સજા થવા, સજા એકનો વાક હોય તો બીજાને સજા. પછી પાણી પહેલાં પાળ સલામત તળાવ એટલે ચેતતા નર સદા સુખી. બે ઘરનો પરણો ભૂખે મરે અનિચ્છિત મનોદશા મુશ્કેલી સર્જે. ભાવતું તું ને વૈદે કહ્યું એટલે પોતાને પસંદ હોય એનું કોઈ દ્વારા સૂચન કરવામાં આવવું તો ભેસ આગળ ભાગવગત એટલે અણસમજૂને શબ્દેશ આપવો નકામો છે. મન હોય તો માળવે જવાય, ઈચ્છા હોય તો બધું થાય. માગ્યા વગર સગી માં પણ ન પીસે એટલે કયા વગર કોઈ સમજે નહીં. હસવો ને લોટ પાકવો એ બે સાથે ન બને એટલે એક સાથે બે કામ ન થઈ શકે. હાજરસો હથિયાર એટલે જે સાધન હોય તેનાથી કામ પાર પાડવું. હાથીના પગલામાં બધાના પગલાં સમાય એટલે મુખ્ય વાત કે વ્યક્તિના અન્ય બધી જ ગુણ વાત કે વ્યક્તિનો સમાવેશ થાય. એના પછી જ કહેવત છે તો કહેવત છે, કહેવત પરથી જીવન જીવવાના પાઠ શીખી શકાય. જેમ કે પારકિયા સદા નિરાશ હોય, શક્ય હોય ત્યાં સુધી તમારા કામ માટે અન્ય પર આધાર ન રાખવું. તમારે એમને કહેવું પડે કે વિનવવું પડે કામ ન થાય તો કામ પૂરતી ગુણવત્તા સાથે ન હોય તેવું છે. તો નર સદા સુખી આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો જાય એટલી કહેવતો છે. એટલે એમાં વર્ણાયેલું અનુભવનું દાપણ છે. અહીં કેટલી કહેવતો છે ને આપણે આજે આપણે જોઈશું. તે કહેવત છે પહેલી, અકલનો ઓથમીર મંગાવી ભાજીને લઈ આવ્યો કોથમીર એટલે મૂર્ખ માણસ એક બંને બદલે બીજું કામ કરે. પછી બીજું છે અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. એક વખત એનો અર્થ થાય છે કે એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે. પછી અત્તરના છાટલા હોય ફુવારાના નહીં, જે તે ચીજ જરૂર જેટલી જ વાપરવી. અપના હાથ જગનાને પોતાનું કામ પોતાની જાતે જ કરવું જેથી સંતોષ જગનક અને સારું થાય. પછી આપ સમાન બળ નહીં મેઘ સમાન જ નહીં એટલે જાત મહિને સર્વશ્રેષ્ઠ છે અપના હાથ જગનક. કડવું ઓસળ માજ પાય તો એનો અર્થ થાય જેને પ્રેમ હોય તેને જ ન ગમતી હોય પણ ઉપયોગી અને સાચી વાતની શિખામણ આપે. ગરજ ગાંઠે ને વિધિયા પાટે એટલે જેઓ હાથ વગું હોય એ પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામને. ઘરડા ગાડા વાળે અનુભવી લોકોની સલાહ ખરે સમય કામ લાગે. જાનમાં કોઈ જાણે નહીં હું વરની ફૂઈ. પોતાનું સ્થાન ન ગણ્યું હોવા છતાં સઘળો વહીવટ પોતાના હાથમાં જ છે તેવો આડંબર કરવો. જ્યાં પંચ ત્યાં પરમેશ્વર એટલે એનો અર્થ થાય છે એકતામાં પ્રભુતાનો વાસ છે. તો અહીં આપણે રૂઢિપ્રયોગોને કેટલીક કહેવતો જોઈ, તેમનું તમારે અભ્યાસ કરવાનો રહેશે અને એનો અર્થ સમજીને લર્ન કરવાનું રહેશે. અહીં આપણે પછી બીજી કહેવતો જોઈશું. તો અહીં છે તમારે પણ બીજી કોઈ કહેવતોને રૂઢિપ્રયોગો મળે તે એનો તમારે અભ્યાસ કરવો. તો અહીં છે જે આ લેક્ચર છે એ પૂર્ણ થાય છે. થેન્ક